धोरण 9 विज्ञान प्रकरण 15 आज आपणे वात करशुं मत्स्य उद्योग अने मधुमाखी उछेर अथवा तो मधमाखी पालननी। साथोसाथ तमने आ वीडियोनी साथे अन्य लिंक पण आपी छे जेमां तमे आ विगतो जे छे ए जोई शकशो अने वधु समझी शकशो। वात करीए मत्स्य उछेरनी अथवा तो मत्स्य उत्पादन शुं छे। अपना खोराकमां माछली प्रोटीननो एक समृद्ध अने सस्तो स्त्रोत छे। માછલીના ઉત્પાદનમાં મીન પક્ષોયુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓ જેવી કે ઝીંગાઓ જે છે અને મૃદુકાયોનો તેમાં સમાવેશ કરી શકાય। માછલીઓ મેળવવાના બે સ્ત્રોત છે, એક છે માછલી પકડવી અને બીજો સ્ત્રોત છે માછલીનું સંવર્ધન કરવું એટલે કે માછીની ખેતી કરવી। માછલીઓના જળસ્ત્રોત સમુદ્ર પાણી એટલે કે ખારું પાણી છે અને મીઠું પાણી, જે ખારું પાણી ન હોય બે સ્ત્રોત છે। ક્ષારવિહીન પાણી નદીઓ અને તળાવોમાં હોય છે, એટલા માટે જ માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રોમાં કરી શકાય છે। દરિયાઈ મત્સ્ય ઉછેર શું છે? તો કે ભારતના સમુદ્રી કે દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર જે છે 7,500 કિલોમીટર સુધી વિસ્તારેલું છે, એ ઉપરાંત સમુદ્રની ઊંડાઈ સુધી પણ છે। સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓમાં પ્રોમ્ફેટ, મેકરેલ, ટુના, સારડીન્સ અને બોમ્બે ડક છે। સમુદ્રી કે દરિયાઈ માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારની જાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને બીજું કે તેના માટે સ્પેશિયલ હોડીઓ જે છે તે પણ વાપરવામાં આવે છે, જેના કારણે માછલીઓ જે છે વધુ ને વધુ પકડી શકાય। સેટેલાઇટ અને પ્રતિધ્વનિ ધ્વનિતંત્ર જે છે, ઇકો સાઉન્ડર્સ જે છે કે જેના આધારે માછલીઓ કયા વિસ્તારમાં છે, કેવી રીતે તેને આકર્ષિત કરી શકાય તે પ્રકારની જે સુવિધાઓ છે, તકનીકી જે છે, એની મદદથી પણ તમે ખુલ્લા સમુદ્રમાં માછલીઓ માટેના મોટા સમૂહની તપાસ કરી શકાય અને સૂચનાઓનો ઉપયોગ કરીને તમે માછલીઓ પકડી શકો છો, તેનું ઉત્પાદન વધારી શકાય। કેટલાક આર્થિક મહત્ત્વવાળી સમુદ્રી માછલીઓને સમુદ્રી પાણીમાં સંવર્ધન પણ કરાવવામાં આવે છે, તેમાં નામ છે મુલેટ, ભેટકી અને પલ્સપોટ એટલે કે મીન પક્ષયુક્ત માછલીઓ જેની કિંમત ખૂબ ઊંચી હોય છે। આ કવચીય માછલીઓ પણ છે જેવી કે ઝીંગા, તમે આકૃતિમાં જોઈ શકો છો ઝીંગા જે છે એ ઝીંગાઓ પણ એક પ્રોટીનના ભરપૂર સ્ત્રોત તરીકે ખવાય છે, તો તેનું પણ ત્યાં સંવર્ધન થાય છે। બીજું છે મુસ્સલ અને ઓયસ્ટર, મોતી ચીપ તેમજ તેની સાથે સમુદ્રી નીંદણનો પણ સમાવેશ થાય છે। જેટલી પણ પાણીમાં નીંદણ ઉગે છે, લીલ કે શેવાળ, એ પણ પ્રોટીનનો વધુ સ્ત્રોત હોવાથી તેને પણ ખાવામાં આવે છે। દરિયાઈ નીંદણ મોતી ચીપનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે મીઠા પાણીમાં થાય છે માછલી તે છે મેક્રોબિયમ રોસેનબર્ગી અને પિનસ મોનોડોન, જે સમુદ્રી ઝીંગા મળે છે આ બધા ઝીંગાઓ જે છે એ પણ ઉછેરવામાં આવે છે। સાથે ભવિષ્યમાં દરિયાઈ માછલીઓના ભંડાર ઓછા થવાની સ્થિતિમાં માછલીઓની પૂર્તિ જે છે એ સંવર્ધન દ્વારા કરી શકાય છે। આ પ્રણાલીને કહેવામાં આવે છે દરિયાઈ સંવર્ધન, મરીન કલ્ચર જેને કહીએ છીએ। નંબર 2 છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર, કોને કહેવું? ઇનલેન્ડ ફિશરીઝ। મીઠા જળના સ્ત્રોત, નહેરો, તળાવો, પાણી સંગ્રહાલય અને નદીઓની અંદર આ બધા જ બાબતોમાં તેમજ ખારા જળના સંસાધન જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત થાય છે, જેમ કે નદીમુખ અથવા તો સરોવરની પણ કોઈ ક્વોટર હોય ત્યાં અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાન કહી શકાય, ત્યારે માછલીઓનું પ્રગ્રહણ અંતઃસ્થલીયવાળા સ્ત્રોતો પર કરવામાં આવે છે, તો ઉત્પાદન વધારે થતું નથી। આ સ્ત્રોતોથી મોટાભાગનું મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા જ કરી શકાય। અહીંયા બને છે એવું કે મીઠું પાણી અને ખારું પાણી બંને ભેગું થતું હોવાના લીધે થાય તેવું કે માછલીઓ જે મીઠા પાણીમાં રહેવા ટેવાયેલી છે તે ખારા પાણીમાં જે પોતાનું જીવન છે વ્યતીત ન કરી શકે અને ખારા પાણીની માછલી જે હોય તે પોતે મીઠા પાણીમાં રહી ન શકતી હોય, તો ત્યાં સહજીવન જે ગાળવાનું છે, તો અનુકૂલન જે સાધવાનું છે એ શક્ય નથી બનતું, તો તેના માટે એક જ ઓપ્શન છે અહીંયા જળ સંવર્ધન। તેને લગતી અલગ અલગ પ્રકારની જે ટેન્ક છે ખારા પાણીની મીઠા પાણીની તે બનાવીને તેમાં જે તે માછલીઓનું સંવર્ધન કરવું તેને વધારવી। મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે છે અને વધુ મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રથી પણ કરી શકાય। આ કિસ્સામાં દેશી અને આયાત થતી માછલીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે। જ્યાં ખેતરે છે ત્યાં ખેતરની બાજુમાં જે જગ્યાએ પાકનો ભાગ છે ચાસ પાડેલા છે એ જ લાઇનમાં બીજી એક કૃત્રિમ કેનાલ બનાવેલી હોય તેની અંદર આ પ્રકારની માછલીઓ જે છે એ તરતી હોય છે, ખુલ્લા ખેતરમાં તે માછલીઓ તરતી હોય છે। આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા તો 6 માછલીઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે અને તેમાં માછલીઓને પસંદ કરવામાં આવે જેનામાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન થઈ શકે,
अथवा तो आहार जुदो जुदो हो तेवी। कारण के तमने खबर छे ते प्रमाणे के दरियानी अंदर के पछी तळावमां के नदीमां जे माछली होय ते नानी माछली होय तो मोटी माछली तेने खाई जती होय, मोटी माछली अन्य कोई माछली खाती होय, तो जेमनो खोराक जुदो जुदो छे अने जेओ पोते प्रतिस्पर्धा नथी करता एटले के एकबीजाने मारता न होय तेवी माछलीओनी जे जातो छे ते पसंद करवामां आवे अने पछी तेमने त्यां तळावमां के पछी नदीनी अंदर छोड़वामां आवे ज्यां पाणीमां तेमनुं संवर्धन थतुं होय छे। आना परिणाम रूपे तळावना प्रत्येक भागमां आवेल आहारनो उपयोग थाय छे, जेम के कटला माछली जे छे पाणीनी सपाटी परथी तेओनो खोराक प्राप्त करी ले, रोहू माछली तळावना मध्यना विस्तारमांथी पोतानो खोराक प्राप्त करे अने मृगल अथवा तो कॉमन कॉर्प जे छे तळावना तळियेथी पोतानो खोराक मेळवती होय छे, ग्रास क्रॉप नींदणने खाय छे। आ प्रकारनी बधी माछलीओ साथे साथे रहेवा छतां पण स्पर्धा विना पોતપોતાનો આહાર લઈ લે છે। તમને આકૃતિમાં તે બધી માછલીઓ આપેલી છે, આપણે જોઈ શકો છો એ બી સી ડી, સામે ઈ અને એફ કે જેમાં એ હતી કટલા, સિલ્વર કોર્પ, રોહુ, ગ્રાસ કોર્પ, મ્રિગલ અને કોમન કોર્પ। આ બધી માછલીઓ જે છે પોતે પ્રતિસ્પર્ધા કર્યા વિના પોતે પોતાનો ખોરાક પ્રાપ્ત કરતી હોય છે। મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં એક સમસ્યા એ છે કે આમાંથી કેટલીક માછલીઓ માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે, ત્યાં સુધી કે જો મત્સ્ય ડીંભ દેશી જાત માટે લેવામાં આવે। ડીંભ એટલે કે જે મત્સ્ય માછલીઓના જે બચ્ચા હોય છે નાના નાના ટેડપોલ, એને અહીંયા આપણે ડીંભ કહીએ છીએ, તો અન્ય જાતિના ડીંભોની સાથે તે ભળી જઈ શકે। આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભોની પ્રાપ્યતા ન હોવી એક ગંભીર સમસ્યા છે। આ સમસ્યાનું સમાધાન એવી રીતે કરવામાં આવે છે કે જેની અંદર તળાવમાં માછલીઓનું સંવર્ધન અંતઃસ્ત્રાવના ઉપયોગ દ્વારા કરવામાં આવે, તેમને જે ખોરાક આપવામાં આવે છે ગોળીઓ, અનાજની તમે જોઈએ છીએ જે માછલી ઘરમાં આપણે ખવડાવીએ છીએ માછલીઓને, આ ગોળીઓની અંદર ઇન્સ્યુલિન્સ જે છે તે અંદર ભેળવેલું હોય છે, જે ખાવાથી માછલીઓ જે છે પોતે પ્રજનન ક્ષમતા વધારી શકે અને પોતે જે ઋતુગતિનું પ્રજનન થતું હોય છે, દાખલા તરીકે ચોમાસામાં જ થતું હોય, તેની જગ્યાએ તેઓ પછી ગમે ત્યારે પોતે પ્રજનન કરીને પોતે ડીંભોની સંખ્યા જે છે ઇચ્છિત ડીંભો જેના લક્ષણ સારા છે તેવા ડીંભો જે છે જે તે જલપ્રાવિત જે જલક્ષેત્ર છે અહીંયા એ જલ સંસાધન ક્ષેત્રમાં તે વધારી શકે અને તેમની ઉત્પત્તિ જે છે એ મેળવી શકાય। આનાથી ઐચ્છિક પ્રમાણમાં વધુ માછલીઓ જે છે તમે પ્રાપ્ત કરી શકો છો। તમારી પાસે અહીં બે ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન છે, જો મત્સ્ય ઉછેર કેન્દ્ર તમારા સ્થાનની નજીકમાં ન હોય તો તમે ઇન્ટરનેટ પરથી માહિતી એકત્રિત કરી શકો છો અથવા પુસ્તકોનો સંદર્ભ લઈ શકો છો, અને જે લોકો મત્સ્ય ઉછેર વિશે જાણે છે તેમની જોડેથી પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો। ચિંતા ન કરશો, કારણ કે આને સંલગ્ન વિડીયો જે છે એડવાન્સ એક્સ્ટ્રા લિંક એ તમને આમાં આપેલી છે, એ પણ તમે જોઈ શકશો મત્સ્ય ઉછેર કેવી રીતે ખેતરમાં અને પછી મોટા જળ સંસાધન ક્ષેત્રમાં થતું હોય છે। આપણો અંતિમ ટોપિક છે મધમાખી ઉછેર અથવા તો મધુમક્ષિકા પાલન, જેને કહેવામાં આવે છે બી કીપિંગ। મધનો સર્વત્ર ઉપયોગ થાય છે, આથી તેના માટે મધમાખી ઉછેરવાનો એક ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે। મધ બધાએ ખાધું છે, મધ બધાએ જોયું પણ છે, ખૂબ જ ગળપણ લાગે તમને ગળ્યું હોય, પણ આ ગળપણ એવું છે કે તમે ગમે એટલું ખાશો પીશો એ નડતું નથી, કારણ કે મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે, એટલા માટે ખેડૂત તેનો ઉપયોગ વધારાની ધન પ્રાપ્તિના સાધન તરીકે કરી શકે। મધ ઉપરાંત મધમાખીના મધપુડામાં મીણનો પણ ઉપયોગ સારો એવો સ્ત્રોત આપણને મળે છે, મીણ જેમાંથી આપણે મીણબત્તી અને ક્રેયોન કલર્સ બધા વાપરીએ છીએ, આ તમામ તેમાંથી એક આડ પેદાશ મળે છે। મીણનો ઉપયોગ આપણે ઔષધ તૈયાર કરવામાં પણ થાય છે, વ્યવસાયિક સ્તરે પણ મધમાખી ઉત્પાદન જે છે એના માટે દેશી જાતની મધમાખી જે છે ખાસ કરીને એપિસ સેરેના ઇન્ડિકા આ ભારતીય મધમાખી છે, સામાન્ય નામ છે આનું ભારતીય મધમાખી, બીજું છે એપિસ ડોર્સાટા એક પર્વતીય મધમાખી, અને ત્રીજી છે એપિસ ફ્લોરી એટલે કે લિટલ મધમાખીનો ઉપયોગ થાય છે। ઇટાલીની મધમાખી જે છે એપિસ મેલિફેરાનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવે છે, આથી વ્યવસાયિક મધ ઉત્પાદન આ મધમાખીનો સામાન્યતા ઉપયોગ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો આ બધા જ કૃત્રિમ મધપુડા છે, અહીંયા પણ કૃત્રિમ મધપુડા છે કે જેની અંદર મધમાખીઓને એ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે છે જેવું વાતાવરણ તેમના મધપુડામાં હોય છે। ઇટાલીની મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે, તેઓ ડંખ પણ ઓછા મારે છે અને તેઓના નિર્ધારિત મધપુડાઓમાં ઘણા સમય સુધી રહેતા હોય છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે। વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા અથવા તો મધમાખી ફાર્મ બનાવી શકાય, મધની કિંમત અથવા તો ગુણવત્તા મધમાખીઓ અને તેમના ખોરાક તથા તેઓના મધ એકત્ર કરવા માટે ફૂલો પર નિર્ભર રહેતી હોય છે। મધમાખીઓ ફૂલોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરી શકે અને તેઓના ખોરાકની પર્યાપ્તતા અને પુષ્પોની જાતો મધના સ્વાદને નિર્ધારિત કરે છે। સાથે તમારી પાસે અંદર બે ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન છે અને એક વધારાની માહિતી પણ એ છે કે જો પૃથ્વી પરથી સમગ્ર મધમાખી દૂર કરી દેવામાં આવે, સમગ્ર પૃથ્વી પરથી મધમાખીની જેટલી પણ સ્પીસીસ છે પ્રજાતિઓ છે
એ બધી જ દૂર કરી દેવામાં આવે તો માનવજાતનું અસ્તિત્વ જે છે વધીને 3-4 મહિના સુધી જીવી શકે, 3-4 મહિના પછી મધમાખી ન હોવાના કારણે સમગ્ર મનુષ્ય જાત છે એ પૃથ્વી ઉપરથી નાશ થઈ જાય. કારણ કે સૌથી વધારે પરાગ નયનનું વહન જે કરે છે તે એ આ મધમાખીઓ છે. 24 કલાકમાંથી 16-18 કલાક સુધી સતત પોતે એક ફૂલથી બીજા ફૂલ, બીજા ફૂલથી ત્રીજા ફૂલ પોતે ઉડતા હોય છે અને આ રીતે કંઈક ને કંઈક કોઈક ને કોઈક જગ્યાએ પરાગ નયન અને પરાગરજનું જે છે વહન થતું હોય છે, જેના કારણે તમે આજુબાજુમાં ક્યાંય પણ લીલોતરી જોવો છો, ઘાસફૂસ કંઈ પણ, એ બધું જ થેન્ક્સફુલ છે આ બધી મધમાખીઓને કારણે. બી જે છે એ સૌથી બિઝીએસ્ટ ક્રીચર છે આખી પૃથ્વી ઉપર, સૌથી વધુ પ્રવૃત્તિશીલ છે. બીજા કોઈ પણ સજીવો જેટલું કામ કરતા હશે તેની કરતાં મધમાખી જે છે એ સૌથી વધારે કામ કરે છે. એક ટીપું મધ મેળવવા માટે ઓછામાં ઓછા 10,000થી વધારે ફૂલોનો રસ જે છે ચૂસવો પડે છે. ત્યારે માંડ એક મધનું ટીપું તમે જે જુઓ છો ચમચીભર ખાતા હો તો પણ તેમાં તમે જોશો તો આ મધની જે મધમાખી છે તેની લાળ છે કે જેમાં પ્રોસેસ થઈને બધી પ્રક્રિયાઓ અમુક એન્ઝાઇમ્સ ભેગા થઈને એ મધ બનાવે છે. મધ એક એવી વસ્તુ છે કે જે 400-500 1000 વર્ષો સુધી રાખી મૂકો તો પણ તે બગડતું નથી, એક તેની કુદરતી આ લાક્ષણિકતા છે. તો આ બાબત જે છે તમને ત્યાં વિડીયોમાં પણ સમજાવેલી છે. બીજી વસ્તુ કે સમગ્ર યુનિટ તમારો અહીંયા પૂર્ણ થાય છે, તમારે સમગ્ર પાઠનું એકવાર જેમની પાસે પાઠ્યપુસ્તક છે તેઓ વાંચન કરી લેશો, અને છતાં આજના ટોપિકના વિડીયોમાં કોઈ પણ બાબત જો સમજણ ન પડી હોય ચોક્કસથી મને WhatsApp કે કોમેન્ટ કરી દેશો.